हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ आपणो 11મો ભૂમિ સ્વરૂપો। આગળના વિડિયોની અંદર આપણે આગળના પોઈન્ટની ચર્ચા કરી દીધી। આજે આપણે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ મેદાન એ પોઈન્ટની ચર્ચા કરીશું। આજે તો ખાસ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સાથે રાખી અને વિડિયો સાંભળજો, જોઈ લો, વસ્તુ સમજજો, બરાબર। तो तमने सहेलाईथी ख्याल आवशे के भाई द्वितीय सत्र नी अंदर जे पाठ छे ए दरेक पाठ नी अंदर पॉइंट ने बधी वस्तु पाठ्यपुस्तक होवु जरूरी छे। तो बाजू में दरेक पासे पाठ्यपुस्तक राखजो, नोट पेन्सिल, बराबर। ज्यारे पण एवुं लागे के आ पॉइंट लखवा जेवो छे तो ए पॉइंट आपणे नोंधी लेवानो तमारी नोटबुक नी अंदर। आपणे जोईए छीए के भाई ऊंच प्रदेश, वे ऊंच प्रदेश छे ई समुद्र सपाटी थी आश्रे 180 किलो 180 मीटर ऊंचा होय छे, बराबर। एने आपणे ऊंच प्रदेश कहीए छीए, बराबर। पहोळाई स्पष्ट भूमि भाग ने ऊंच प्रदेश कहेवामां आवे छे। पृथ्वीनी सपाटीना 18% भाग उपर, पृथ्वीनी सपाटीना केटला टका भाग उपर, तो भाई 18% भाग ऊपर एम कहेवाय के भाई ऊंच प्रदेशो आवेला छे। एवो आपने पूछवामां आवे तो पण आपने याद रहेवू जोईए भाई ऊंच प्रदेश पृथ्वी ऊपर केटला टका छे। आवा प्रश्न होय होय अने होय ज, तो आपने याद रहेवू जोईए के भाई 18%, बराबर। पछी छे ऊंच प्रदेशोनुं वर्गीकरण, भौगोलिक स्थान अने संरचनाना आधारे ઉચ્ચ પ્રદેશોનું 3 ભાગમાં વર્ગીકરણ થાય છે। કોઈ 3 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ, કોઈ સેને ઉચ્ચ પ્રદેશને કેટલા ભાગ, 3 ભાગ, બરાબર। કયા કયા પૂછે તો પણ આપણે યાદ રહેવું જોઈએ। પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ, બરાબર। આ 3 જાતના ઉચ્ચ પ્રદેશ આપણે જોવા મળે છે। પહેલો આપણે જોઈશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। ચારે બાજુથી ઊંચી પર્વતો માળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। તિબેટનો ઉચ્ચ પ્રદેશનો અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેવા ઉદાહરણો છે। ઓકે, હવે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય એવું જ્યારે આપણે પૂછવામાં આવે ત્યારે આટલે લખવાનું કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે આશંકિત, બરાબર, રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે। વ્યાખ્યા પૂછે કે આંતર પર્વતીય પ્રદેશ એટલે શું, આવું પૂછે તો આટલું આપણે લખવાનું રહેશે। ભાઈ એના ઉદાહરણ કયા છે, ભાઈ તમે એમાં ઉદાહરણ ક્યાં આપ્યા છે, ભાઈ કયા છે તમારા પુસ્તકની અંદર, તો એ પણ વસ્તુ આપણે આપી છે કે ભાઈ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની અંદર તિબેટનો ઉચ્ચ પ્રદેશ, તિબેટની અંદર જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ એનું ઉદાહરણ છે અને મંગોલિયાની અંદર જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ પણ એનું જ ઉદાહરણ છે, બરાબર, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું। બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢાળ ધરાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે। કેન્ટાગોનિયા સીધા ગોળ ભારતમાં મળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, બરાબર। પરપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તો એની અંદર તળેટીમાં એક જ તરફનો સીધો ઢળાવ હોય છે, બરાબર, એની એક ખાસિયત છે, એને આપણે પર્વતપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહીશું। પછી એ દક્ષિણ અમેરિકાની અંદર પેન્ટાગોનિયા, પછી પીડમોન્ટ એ યુએસમાં આવેલો છે અને ભારતમાં માળવાનો જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ એના શ્રેષ્ઠ ઉદાહરણ છે। આપણે સમજો માળવાનો ઉચ્ચ પ્રદેશ જ્યારે પણ જોવાનો સમય મળે તો ક્યારેક જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનો એક નમૂનો છે। ત્રીજું છે ખંડીય કૃષિ, ખંડીય ઉચ્ચ પ્રદેશ
એક સરખું દેખાશે,
હે તમે જોજો ખેતરની અંદર વાવેતર કર્યું હશે તો એક લાઈનમાં હશે હે એ લાઈન પ્રાસા બાંગી હશે નહીં પરફેક્ટ આપણે જેમ સ્કેલથી લાઈન સીધી દોરો ને એ રીતે એમ કહેવાય કે બધા જ પાકનું વાવેતર કરવામાં આવે છે તો એ વસ્તુ ક્યારે શક્ય બને જો સમતળ મેદાન હોય તો બરાબર એ બનાવવું પડે છે આપણે બનાવી પણ શકીએ છીએ એવું જરૂરી નથી ના થાય બરાબર કુદરતી રીતે પણ થાય છે અને આપણે ધારીએ કે ભાઈ ખાડા ટેકરાવાળી જમીન છે બંજર જમીન પડી છે અને એને આપણે ખેતી માટે ઉપયોગમાં લેવી છે ભાઈ એના માટે ખોદકામ કરવું પડે હે સમથળ બનાવવી પડે સારી માટી છે ખાતર છે આ બધું જ જમીનની અંદર મિક્સ કરવું પડે ત્યારે ભાઈ આ વસ્તુ બને છે મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે થાય છે કિનારાના મેદાન બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન મેદાનના કેટલા પ્રકાર પડે ભાઈ ત્રણ આપણે યાદ રહેવા જોઈએ ત્રણે ત્રણના નામ છે બરાબર નિક્ષેપણનું મેદાન કોને કહેવાય તો ભાઈ એ પણ આપણે ખબર હોવી જોઈએ એ સમયે નિક્ષેપણની અંદર આપણે કિનારાનું ઘસારણનું લખી દેશું તો ચાલશે નહીં બરાબર રુદ્ર કિનારાના મેદાન બોલો કિનારાના મેદાન આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે
જેમ કિનારાના મેદાન છે ઈ જ રીતે પ્રસારણના મેદાન પણ આ રીતે અસ્તિત્વમાં આવે છે બરાબર તમે દરેક મેદાન જોશો તો ભાઈ અલગ અલગ રીતે નિર્માણ પામે છે બરાબર મેદાન સ્વરૂપમાં છેલ્લે આપણે ખબર જ છે કે ભાઈ એનો ઉપયોગ કઈ રીતે થાય છે એના પછીનું છે નિક્ષેપણના મેદાન બાજુમાં ચલો બોલો ફટાફટ ઉચ્ચ પ્રદેશોનું મહત્વ હતું એ જ રીતે એમ કે ભાઈ કે મેદાનોનું મહત્વ શું છે એ આપણે જોઈશું અખાત કોને કહેવાય એ પૂછે ભાઈ આપણે આવડવું જોઈએ
અહીંયા જેટલા પોઈન્ટ તમને આપેલા છે એ બધા જ એક બે વાક્યની અંદર પૂછાશે પૂછાશે અને પૂછાશે બરાબર આ પ્રશ્નો હશે જ વર્કશીટની અંદર હોય યુટે લેવાત ભાઈ ઉકેની અંદર પણ આવે બરાબર બધી શક્યતા છે 12 ની એકમ કસોટી આવે બે એકમ કસોટીની અંદર પણ આવા પ્રશ્નો પૂછાય છે તો આવા પોઈન્ટ આપણે ભાઈ યાદ રાખવાના છે ભૂલવાના નથી બોલો ઉપસાગર ઉદાહરણ છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ મહાસાગરોના જળ ભાગનો આસંકિક ભાગ એટલે ઉપસાગર બરાબર મોટો મહાસાગર હોય એનાથી ભાઈ થોડું નાનું એને આપણે એનો ઉપસાગર કહીએ છીએ આસંકિક ભાગ એવો શબ્દ વાપર્યો છે બરાબર આપણે સ્પષ્ટના માપદંડ આપણે કાઢી શકતા નથી પણ ઉપસાગરને ભાઈ આસંકિક ભાગ આપણે કલ્પના કરી શકીએ ભાઈ આશંકા લગાડી શકીએ કે આ આવડું હશે બરાબર એટલે ભાઈ એને ઉપસાગર કહીએ છીએ પછી છે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત બરાબર ગુજરાતનો તમે નકશો જોશો તો ગુજરાતના નકશાની અંદર તમને બે અખાત જોવા મળશે એક કચ્છનો અખાત અને એક ખંભાતનો અખાત જ્યાં એમ કહેવાય કે ત્રણ બાજુ કેવી છે ભાઈ આમ ઘેરાયેલી છે ને એક બાજુ ખુલ્લી તમને જોવા મળશે સાચા સ્વરૂપે તમને જોવા મળે છે એટલે આ બે કચ્છનો અને ખંભાતનો અખાત એમના ઉદાહરણ છે બરાબર પછી છે ભૂસી પાછળ પછી છે ટાપુ હવે ટાપુ કોને કહેવાય તો જે ભૂમિભાગ ચારે જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખીએ છીએ બરાબર ટાપુ કઈ જગ્યાએ હોય તો ભાઈ એ તમે જુઓ કાંઈ પણ વસ્તુ ભૂગર્ભની અંદર થાય છે દરિયાની વચ્ચે તમે જોજો કોઈ એવો ભાગ ઉપસી આવે બરાબર જમીન વિસ્તાર એવી ઉપસી આવે બરાબર ચારે બાજુ સમુદ્ર હોય અને વચ્ચે ટાપુ જેવું હોય બરાબર પાણીથી ઘેરાયેલો ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ત્યાં જવા માટે ભાઈ રસ્તો કયો જળમાર્ગ જ હોય એ સિવાય હોય નહીં હોડી સિવાય તમે ત્યાં ટાપુ ઉપર જઈ ના શકો એને આપણે ટાપુ કહી શકીએ બરાબર શું કામ તો તમે જેવા બહાર નીકળો એટલે શું તમને દેખાય ભાઈ પાણી તો એને આપણે ટાપુ કહીએ છીએ પછી છે ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલી નીચાણવાળો ભાગ ગેડ પર્વત અને ખંડ પર્વતના નિર્માણ વખતે તથા નદી હિમ નદીના ઘસરણ કાર્યના પરિણામે ખીણની રચના થાય છે કશ્મીરની ખીણ આનું ઉદાહરણ છે બરાબર અસંખ્ય ખીણ જ્યાં ઉચ્ચ પ્રદેશ હોય અને ત્યાં તમે નીચાણમાં સાંકડી એવી જગ્યા હોય કે એ ખીણમાંથી તમારે બહાર આવવું અશક્ય થાય બરાબર હવે આપણે અહીંયા નજીકમાં આપણે આબુથી બધા પરિચિત છો આબુ અંબાજીથી હવે ત્યાં એવી પર્વતમાળાઓ અસંખ્ય છે બરાબર કદાચ આપણે એમ કહેવાય કે ઢોળાવાળા ભાગ ઉપરથી તમે નીચે પડો તો પાછું બહાર તમે જીવતા છો કે મરી ગયા ભાઈ એ શક્ય છે શોધવું એ ઘણી એવી ખીણો છે ત્યાં ભાઈ મેં બહાર આવવું મુશ્કેલ છે બરાબર એકવાર પડ્યા પછી ભાઈ મુશ્કેલી ભરી કામ છે એને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ પછી છે સમુદ્ર ભૂમિ જે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે
ઉદાહરણ તરીકે પાલકની સમુદ્ર ધુની ભારત અને શ્રીલંકા વચ્ચે છે। નકશો તમે ભારતનો જોશો ને બરાબર, તે ભારતના નકશાની અંદર નીચે અહીંયા નાનું અમથું શ્રીલંકા આવેલું છે। એક કોને જોડે છે બે, શ્રીલંકા અને ભારત બે દેશને જોડતું જે છે એને આપણે શું કહેશું, સમુદ્ર ધુની બરાબર। પછી છે સંયોગી ભૂમિ, બે જળ વિસ્તારો અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે। પન્નામા અને પન્નામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને જોડે છે। અહીંયા આપણો આ પાઠના તમામ મુદ્દા પૂરા થાય છે બરાબર। એ પછી આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આગળના વિડીયોની અંદર કરીશું। તો ખાસ એ વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરવાના રહેશે બરાબર, તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો અને તમે દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકની અંદર આ વસ્તુ લખવાની પણ છે। તો આ વિડીયોની અંદર અહીંયા સુધી, આગળની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું।